રાજકોટમાં પાસપોર્ટ વેરિફિકેશન માટે પોલીસ દ્વારા જ વચેટિયા મારફતે મસ મોટી લાંચ લઈને આચરવામાં આવતા ભ્રષ્ટાચારનું સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થયો છે. રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી શરૂ થયેલી પૈસાની માંગ પોલીસ કમિશનર કચેરી પહોંચી હતી અને કમિશનર કચેરીના કર્મચારીએ રૂપિયા 20,000 માંગી તે પૈકી રૂપિયા 10,000 અરજદાર પાસેથી પડાવ્યા હતા. અરજદારે 10,000 ચૂકવી દેતા વધુ નાણાં પડાવવા માટે પોલીસ કર્મચારીએ વચેટિયાને ઘુસાડ્યો હતો અને પૈસા માંગવાનો ગંદો ખેલ વકર્યો હતો. સામાન્ય રીતે અઠવાડિયામાં પાસપોર્ટ હાથ વગો થઈ જાય છે, પરંતુ આ ભ્રષ્ટ પોલીસ કર્મચારીની વધુ પૈસા પડાવવાની લાંચિયા વૃત્તિથી અરજદારને 51 દિવસ થવા છતાં પણ પાસપોર્ટ મળ્યો નથી. ટુરિઝમ એજન્સીના સંચાલક સંદીપ રાણપરાએ કહ્યું હતું કે મારા અરજદાર સામે સામાન્ય અકસ્માતનો 15 વર્ષ પહેલા કેસ થયો હતો. તેના જજમેન્ટની કોપી પણ જોડી હતી, પરંતુ પોલીસ કમિશનર કચેરીના મયુરે પૈસા પડાવવા માટે વેરિફિકેશન ક્લિયરન્સ આપ્યું નથી. પાસપોર્ટ નહીં મળતા અરજદારે પેકેજ કેન્સલ કરતા નુકસાન થયું. શહેરના જયરાજપ્લોટ વિસ્તારમાં રહેતા સોની વેપારીએ પોતાના મિત્રો સાથે દુબઈ જવા માટે સિદ્ધિવિનાયક ટુરિઝમના સંચાલક સંદીપ રાણપરાનો સંપર્ક કર્યો હતો અને સંદીપ મારફત પાસપોર્ટ માટે વેપારીએ 31 માર્ચે પાસપોર્ટ માટે અરજી કરી હતી. હવે કરી પછી હાથમાં ક્યાં રાખે?